नमस्कार खेडूत मित्रों, मंगलम सेट्समांथी हूँ रितेश इलासरिया। फरी एक बार आप सर्वे खेडूत भाइयों हार्दिक स्वागत करूँ छू। खेडूत मित्रों, आजनी आपणी कृषि माहिती में खूब ज अगत्यनी माहिती एटले के पशुपालन व्यवसाय साथ संकळायेला खेडूत भाइयों माटे मंगलम सीड्सनु योग्रास घासचारा मकाई बियारण विषे आ वीडियो में आपणे माहिती मेळवीशुं। तो तमे पण खेडूत मित्रों जो आ वीडियो जोता होय तो आ वीडियो ने अंत सुधी निहाळजो अने एवा खेडूत मित्रों के जे पशुपालन व्यवसाय साथे संकळायेला छे एमने आ वीडियो वधुमां वधु शेर करजो जेथी एमने योग्य समय अने समयसर माहिती मळी रहे। तो सौ प्रथम योग्रास घासचारा मकाई बियारण में जो खेडूत मित्रों आपणे छोडनी ऊंचाईनी वात करवामां आवे तो जे तमे वीडियो में जोई रह्या छो ए प्रमाणे छोडनी सरेराश ऊंचाई 9-10 फूटनी रहेशे। त्यारबाद छोडनो खूब ज झड़पी विकास अने पशुओं माटे खावामां पण आ घासचारो मीठो लागशे। त्यारबाद योग्रास घासचारा मकाई बियारण में जो खूब ज अगत्यनी वात करवामां आवे तो आ घासचारा में एना पांदड़ा पवळा होवाना कारणे तमने वधु प्रमाणमां घासचारो मळी रहेशे। त्यारबाद जो आपणे आ घासचारामां वावेतरना जो समयनी वात करवामां आवे तो त्रणे ऋतुमां एटले के शियाळो, ઉનાળો અને ચોમાસુ એમ ત્રણેય ઋતુમાં જે છે એ આ ઘાસચારા બિયારણનું તમે વાવેતર કરી શકો છો। ત્યારબાદ જો બીજ દરની વાત કરવામાં આવે તો વીઘાએ તમારે 10-12 કિલોગ્રામ જેટલું જે છે એ બીજનું પ્રમાણ જાળવવું જોઈએ તો ચોક્કસપણે એક સારામાં સારું જે છે એ તમને ઘાસચારો મળી રહેશે। હવે માર્કેટમાં તમને ખેડૂત મિત્રો 7 કિલોગ્રામ અને 30 કિલોગ્રામ એમ બંને પેકિંગ સાઇઝમાં જે છે એ યોયોગ્રાસ ઘાસચારા મકાઈ બિયારણ તમને મળી રહેશે। તો તમે પણ ખેડૂત મિત્રો જો પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા હોય તો જે યોયોગ્રાસ ઘાસચારા મકાઈ બિયારણ એટલે કે મંગલમ સીડ્સનું તમે જે આ ઘાસચારા બિયારણ છે એની પસંદગી કરી શકો છો। અને ખેડૂત મિત્રો જે યોયોગ્રાસ ઘાસચારા મકાઈ બિયારણની જો વધુ માહિતીની તમને જરૂરિયાત જણાતી હોય તો જે નીચે નંબર આપેલો છે એ નંબર ઉપર પણ આપ સંપર્ક કરી શકો છો। તો ખેડૂત મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ। એક નવા વિડીયો સાથે ઝડપથી મળીશું અને ખેડૂત મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આપનો કિંમતી અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો અને અમારી મંગલમ સીડ્સની યુટ્યુબ ચેનલ ઉપર જોતા હોય તો અમારી ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો। અને જો અમારા ફેસબુક પેજ ઉપર જોતા હોય તો અમારું જે મંગલમ સીડ્સનું ફેસબુક પેજને ફોલો કરજો જેથી અમે કોઈપણ ખેતીલક્ષીના નવા વિડીયો મૂકીએ તો એની નોટિફિકેશન આપને સમયસર મળતી રહે।